શ્રી વિદ્યાવિહાર પ્રાથમિક શાળા ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે ધોરણ આઠ વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી પાઠ નંબર બે સૂક્ષ્મ જીવો મિત્ર અને શત્રુ ભાગ ત્રણ વિશે આજે આપણે ચર્ચા કરીશું નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પાઠ નંબર બે સૂક્ષ્મ જીવો મિત્ર અને શત્રુ ભાગ ત્રણ વિશે આજે આપણે ચર્ચા કરવાની છે તો ભાગ બે માં ગયા વિડીયો આપણે તફાવત જોયા હતા જેવા કે ઇસ્ટ અને મોલ્ડ ફૂગ અને લીલ તથા વાયરસ અને બેક્ટેરિયા વિશે માહિતી મેળવી ઉપરાંત આપણે કેટલાક વૈજ્ઞાનિક કારણો છે મહત્વના પણ જોયા હતા આજે આપણે ભાગ ત્રણ વિશે ચર્ચા કરવાની છે તેના વિશે આપણે માહિતી મેળવવાની છે તો આ ભાગ ત્રણમાં છે આજના આપણે મોટા પ્રશ્નો સવિસ્તાર મુદ્દા સર પ્રશ્નની માહિતી મેળવાની છે તો પેલો પ્રશ્ન છે નાઇટ્રોજન ચક્ર વિશે સમજાવો અથવા સમજૂતી આપો આ નાઇટ્રોજન ચક્ર છે એ ખૂબ મહત્વનો છે પરીક્ષા લક્ષી પ્રશ્ન તો બાળ મિત્રો હવે તમને પ્રશ્ન થાય કે આપણા વાતાવરણમાં છે એકવીસ ટકા ઓક્સિજન છે સેવન્ટી એટલે કે અઠ્યોતેર પર્સન્ટેજ અઠ્યોતેર ટકા છે નાઇટ્રોજન વાયુ આવેલા છે તો મનમાં પ્રશ્ન થાય કે આ હજારો કરોડો વર્ષોથી જે વાતાવરણમાં જે percentage છે ઓક્સિજન નાઇટ્રોજન નું તેવું તેવું percentage એટલે કે ટકાવારી છે વધતું પણ નથી અને ઘટતું પણ નથી અઠ્યોતેર ટકા નાઇટ્રોજન વાયુ છે તો અઠ્યોતેર ટકા જ રહે છે. શા માટે તે ઘટતા નથી કે વધતા નથી તો એ શા માટે એમને નાઇટ્રોજન વાયુ રહે છે તેના વિશે આપણે આ પાઠમાં છે યા પ્રશ્નમાં છે ચર્ચા કરવાની છે તો નાઇટ્રોજન ચક્ર જેમ કાર્બન ચક્ર ઓક્સિજન ચક્ર આવે તેમ નાઇટ્રોજન ચક્ર વિશે આપણે માહિતી મેળવવાની છે તો એની આકૃતિ અને વિસ્તારથી મુદ્દા તો જોઈએ પેલો પોઈન્ટ કે વાતાવરણમાં અઠ્યોતેર ટકા નાઇટ્રોજન વાયુ છે આપણે જાણીએ છીએ કે વાતાવરણમાં કેટલા ટકા વાઇટ્રોજન વાયુ રહેલો છે તો અઠ્યોતેર ટકા એકવીસ ટકા ઓક્સિજન અને બાકીના જે અન્ય વાયુઓ છે તો વાતાવરણમાં સેવન્ટી એટ પર્સન્ટેજ છે નાઇટ્રોજન વાયુ છે બીજો પોઈન્ટ પ્રાણીઓ વાતાવરણીય નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકતા નથી આપણે જાણીએ છીએ કે પ્રાણીઓ છે એ વાતાવરણમાંથી સીધો જ નાઇટ્રોજન વાયુ છે એ ગ્રહણ કરી શકતા નથી નાઇટ્રોજન વાયુ છે આપણે એક બીજી સાપેક્ષ વસ્તુઓ દ્વારા છે એ નાઇટ્રોજન વાયુ સીધો ગ્રહણ કરતા હોઈએ છીએ ડાયરેક્ટ વાતાવરણમાંથી સીધો નાઇટ્રોજન ઉપયોગ કરી શકતા નથી હા ઓક્સિજન આપણે સીધો ગ્રહણ કરીએ છીએ પણ નાઇટ્રોજન વાયુ છે આપણે સીધો ગ્રહણ કરી શકતા નથી આગળનો પોઈન્ટ ભૂમિમાં રહેલ રાઇઝોબી એક્ઝોટોબેક્ટર બેક્ટેરિયા તથા એનાબીના અને નોનસ્ટોક પ્રકારની નીલહરિત લીલ વાતાવરણમાં રહેલ નાઇટ્રોજનનું સ્થાપન કરીને જરૂરી નાઇટ્રોજન શારોમાં રૂપાંતર કરે છે આગળ આપણે જોયું હતું કે જમીનમાં રાઇઝોબિયમ અને એક બીજું નામ આપ્યું છે એક્ઝોટો બેક્ટેરિયા તથા એનાબીના અને નોનસ્ટોક પ્રકારની નીલહરિત વનસ્પતિ છે એટલે કે વાતાવરણમાં લીલ છે એ નાઇટ્રોજનનું સ્થાપન કરીને જરૂરી નાઇટ્રોજનનું સારોમાં રૂપાંતર કરે છે આ છે વાતાવરણમાંથી સીધો જ વાયુ ગ્રહણ કરીને મૂળમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે આ નોસ્ટો પ્રકાર નીલહરી વનસ્પતિ છે એ પણ વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન કરીને સારોમાં એટલે કે જે વાતાવરણમાં જે વૃક્ષો છે એનામાં સારોમાં શું કરે છે રૂપાંતર કરે છે આગળનો પોઈન્ટ આકાશમાં વીજળીનો સમકારો થાય છે ત્યારે વાતાવરણનો નાઇટ્રોજન વાયુ નાઇટ્રોજનના ઓક્સાઇડમાં ફેરવાય છે આકાશમાં જે વીજળી થાય છે એ સમકારામાં છે એ તિરાડમાં છે જે સમો આપણે દેખાય છે એમાં નાઇટ્રોજન વાયુ છે એ મુક્ત થાય છે અને નાઇટ્રોજનના ઓક્સાઇડમાં તે ફેરવાય છે તે વરસાદના પાણીમાં ઓગળી જમીન પર આવે છે અને જમીનમાં નાઇટ્રોજનના સંયોજન બનાવે છે ઈ સમકારો જ્યારે વીજળીનો સમકારો થાય ત્યારે એ ચમકારામાં છે નાઇટ્રોજન વાયુ છે મુક્ત થાય છે અને નાઇટ્રોજનના ઓક્સાઇડમાં પાણી સાથે મિશ્રણ થઈને તે વરસાદના પાણીમાં આવે છે અને જમીન પર પડતા તે ઓગળી જાય છે જમીન પર ઓગળીને જમીનમાં એ ઉતરે છે પાણી સાથે અને નાઇટ્રોજન શું કરે છે સંયોજનો બનાવે છે હવે પાણીમાં ઓગળી નીચે આવે જમીનમાં ઉતરે એટલે પછી જે વનસ્પતિ ઉગે તેના મૂળમાં કે કોઈ વનસ્પતિના છે એ નાઇટ્રોજન જાય છે ત્યારબાદ આગળનો નાઇટ્રોજન સંયોજનનો ઉપયોગ વનસ્પતિ અને ત્યારબાદ પ્રાણીઓ કરે છે અને તેમાંથી પ્રોટીન મેળવે છે હવે આ નાઇટ્રોજન ઓક્સાઇડ બનીને વરસાદના પાણી સાથે ઓગળી જમીન પર આવે છે એટલે જમીનો ઉતરે છે નાઇટ્રોજન છે એના સંયોજન બનાવે છે હવે એ કેવી રીતે ઉપયોગ કરશે નાઇટ્રોજનના તો એ વનસ્પતિ અને ત્યારબાદ પ્રાણીઓ કરે છે અને તેમાંથી પ્રોટીન મેળવે વૃક્ષો છે એ આપણે જાણીએ જમીનમાંથી ઉગે છે એ ઉપયોગ કરે છે અને વૃક્ષો હવે આ વૃક્ષોને છે એ કોણ ખાય છે તો પ્રાણીઓ ખાય છે પ્રાણીઓ છે 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 એ એ ખાય જેમ કે કોઈ ગાય ભેંસ આ વનસ્પતિઓ કે વૃક્ષો ખાય છે એટલે એમાંથી જે દૂધ મળે એ આપણે ઉપયોગ કરીએ છીએ તો આવી રીતે જે નાઇટ્રોજન ચક્ર છે એક પછી એક બીજા પ્રાણીઓ કે એ માનવી દ્વારા છે એ ફરતું રહે છે એમાંથી પ્રોટીન મેળવે છે આગળનું વનસ્પતિ અને પ્રાણીઓના મૃત્યુ બાદ બેક્ટેરિયા તેને પુનઃ સંયોજનમાં રૂપાંતર કરે છે હવે આ વનસ્પતિ સુકાઈ જાય કે પ્રાણીઓ મૃત્યુ બાદ થાય તો એને જમીનમાં આપણે છીએ પછી બેક્ટેરિયા દ્વારા છે એને પુનઃ નાઇટ્રોજનના સંયોજનમાં રૂપાંતર કરે છે એટલે કે એ વૃક્ષો થાય તૂટી જાય તો એને અમે જમીનમાં ડટાઈ જાય છે અને પ્રાણીઓ મૃત્યુ બાદ છે એને આપણે જમીનમાં દાટીએ તો અમુક જે નાના નાના સૂક્ષ્મ જેવા બેક્ટેરિયા છે એને નાઇટ્રોજનના સંયોજનમાં રૂપાંતરિયા નાઇટ્રોજનના સંયોજન ને નાઇટ્રોજન વાયુમાં રૂપાંતરિત કરે છે જે વાતાવરણમાં પાસો ફરે છે તો કેટલાક વિશિષ્ટ પ્રકારના જે બેક્ટેરિયા છે એ સંયોજનને નાઇટ્રોજનના વાયુમાં શું કરે છે ફરીવાર રૂપાંતર કરે છે અને વાતાવરણમાં પાસો ફેલાવે છે જેમ આપણે બેક્ટેરિયા જોયું તો રાઇઝોબીએમ એ બધાય તો એ વાયુમાં પાસા છે જમીનમાંથી કેટલાક બેક્ટેરિયા છે એ પાસા છે એ વાયુમાં એટલે કે વાતાવરણમાં મુક્ત કરે છે પરિણામે નાઇટ્રોજનની માત્રા જળવાઈ રહે છે એટલે નાઇટ્રોજન ચક્ર ચાલ્યા કરે છે પરિણામે નાઇટ્રોજન વાયુ છે જેનું પ્રસન્ટેજ છે અઠ્યોતેર ટકા એ તે જળવાઈ રહે છે વધતો પણ નથી અને ઘટતો પણ નથી તો આકૃતિ આપણે વિસ્તારથી જોઈએ કે નાઇટ્રોજન ચક્ર છે એ વાતાવરણમાં નાઇટ્રોજન છે એ નાઇટ્રોજનના સ્થાપક બેક્ટેરિયા જેમ કે રાઇઝોબિયમ નીલ હરિત લીલ દ્વારા વાતાવરણ નાઇટ્રોજન શું કરે છે સ્થાપન કરે છે હવે એ સ્થાપન છે બેક્ટેરિયા દ્વારા સ્થાપિત નાઇટ્રોજન નું શાળામાં શું કરે છે રૂપાંતર કરે છે વીજળીના ચમકારા દ્વારા છે નાઇટ્રોજન નું છે એ નાઇટ્રોજન ઓક્સાઇડ છે પાણી સાથે જમીન પર આવે છે એનું ઓગળીને નાઈટ જમીનમાં ઓકરે છે ભૂમિમાં નાઇટ્રોજનનું સંયોજન બનાવે છે હવે એ સંયોજન બન્યા બાદ છે વનસ્પતિઓ દ્વારા તેના ઉપયોગમાં લેવાય છે કયો કે નાઇટ્રોજન વાયુ છે જમીનમાં ઓગળે છે પાણી વરસાદના એનો ઉપયોગ કોણ કરે છે તો વનસ્પતિ દ્વારા ઉપયોગમાં લેવાય છે વનસ્પતિનો ઉપયોગ લેવા બાદ તે કોણ ઉપયોગ કરે છે તો પ્રાણીઓ છે વનસ્પતિને ખાય છે વનસ્પતિને કોણ ખાય છે પ્રાણીઓ વનસ્પતિ ખાય છે હવે એ પ્રાણીઓ વનસ્પતિ ખાધા બાદ મૃતદેહ અને ઉત્સર્જન તંત્ર દ્વારા નાઇટ્રોજનનો કસરો છે એ આપણે જમીનમાં ભળે છે અને પાછું એ ભૂમિમાં છે નાઇટ્રોજનના સંયોજનો સ્થપાય છે અંતે કેટલાક બેક્ટેરિયા છે એ નાઇટ્રોજન યુક્ત સંયોજનમાં નાઇટ્રોજનને ફરી વાયુમાં ફેરવે છે આમ નાઇટ્રોજન ચક્ર છે સતત ચાલ્યા કરે છે એટલે વાતાવરણ નાઇટ્રોજનનું પ્રમાણ છે એ વધતું પણ નથી અને ઘટતું પણ નથી એટલે જળવાઈ રહે છે તો ખાસ મહત્વનું છે નાઇટ્રોજન ચક્ર જેમ ઓક્સિજન ચક્ર છે તેમ નાઇટ્રોજન ચક્ર પણ છે 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 આ પૃથ્વી ઉપર ચાલ્યા ફરતું રહે એટલે નાઇટ્રોજન ચક્ર દ્વારા છે વાતાવરણ નાઇટ્રોજન વાયુ છે એ પોતાનું છે એ જળવાય રહે છે પરિણામ અને ઘટતું પણ નથી અને વધતું પણ નથી એની માત્રા છે એ મધ્ય મિશ્રિત હોય છે જળવાય રહેવા માટે ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ તો ખાદ્ય પદાર્થોની જાળવણીની પદ્ધતિઓ જણાવો ખાદ્ય પદાર્થ એટલે કે જે આપણે જે ખાવાલાયક જે પદાર્થો છે એટલે કે જે વસ્તુઓ છે એ બગડતી અટકાવવા માટે કેટલીક વિશિષ્ટ પદ્ધતિઓ છે તેના વિશે આજે આપણે સમજૂતી મેળવવાની છે ખાદ્ય પદાર્થોની જાળવણીની પદ્ધતિ આપણે જે જે ઘરે ખોરાક છે એ ખોરાક આપણે જોઈએ છીએ અમુક જે ખોરાક છે એ લાંબો સમય સુધી સારો રહે બગડે નહીં તેના માટે કેટલીક પદ્ધતિઓ આપણે ઘરગથ્થિ છે એ અપનાવતા હોઈએ છીએ તો જોઈએ તેના વિશે ખાદ્ય પદાર્થોને તેમનું પોષણ મૂલ્ય જળવાઈ રહે તે રીતે બગડતા અટકાવવા તેને ખોરાકની જાળવણી કહે છે. વ્યાખ્યા આપેલી છે શું કહે છે કે ખાદ્ય પદાર્થોને તેમનું પોષણ મૂલ્ય જળવાઈ રહે આપણે જે ખોરાક ખાઈએ છીએ તેનું જે પોષણ મૂલ્ય છે એ જળવાઈ રહે બગડે નહીં તે રીતે બગડતા અટકાવવા એટલે કે બગડે નહીં તે રીતે અટકાવવા તેને ખોરાકની જાળવણી કહે છે એટલે કે ખોરાક બગડતો અટકાવો તેને શું કહેવામાં આવે છે? ખોરાકની જાળવણી. જે આપણે ખાવા લાયક જે ખોરાક છે એનું પોષણ મૂલ્ય જળવાઈ રહે અને તે ખોરાક બગડે નહીં એટલે કે બગડતો અટકાવો તેને શું કહેવામાં આવે છે? ખોરાકની જાળવણી. હવે ખોરાકની જાળવણીની પદ્ધતિઓ જોઈએ તેમાં એમાં પહેલી પદ્ધતિ છે રાસાયણિક પદ્ધતિ. હવે ખોરાકને છે બગડવા બગાડવા અટકાવવા માટે ફિલી પદ્ધતિ છે રાસાયણિક પદ્ધતિ કેટલાક રસાયણોનો ઉપયોગ કરીને ખોરાકને છે લાંબો સમય ગાળો સુધી છે એ લાંબો સમય સુધી છે એ સારો રાખવામાં આવે છે બગડતો અટકાવવા માટે તો જોઈએ કેટલાક રાસાયણિક પદાર્થોના ઉપયોગથી અથાણા ફળોના જામ અને રસને બગડતા અટકાવાય છે કેટલાક રાસાયણિક પદાર્થો જેમ કે સોડિયમ બેન્ઝોએટ અને સોડિયમ મેટા બાય સલ્ફાઈડ આ બે રાસાયણિક છે ના પદાર્થો જેનો ઉપયોગ કરીને અથાણા અને ફળોના જામ અને રસને બગડતા અટકાવે છે ખાસ નામ યાદ રાખજો સોડિયમ બેન્જોઈટ અને સોડિયમ મેટા બાય સલ્ફાઈડ આ રાસાયણિક પદાર્થો છે જેની મદદથી આપણે જે ઘરે જે અથાણું બનાવીએ તે ફળોના જામ અને રસને બગડતા અટકાવી શકાય તો પહેલી પદ્ધતિ રાસાયણિક પદ્ધતિ બીજી છે મીઠા દ્વારા જારણી તો અમુક જે વસ્તુ છે એ મીઠાની મદદથી પણ છે લાંબો સમય સુધી છે બગડતી અટકાવી શકાય છે કેવા કેવા તો જોઈએ મીઠાનો ઉપયોગ કેરી આમળા આમલી માંસ અને માછલીની જારણી માટે થાય છે મીઠા દ્વારા આ બધી વસ્તુઓ છે બગડતી અટકાવી શકે તો કેરી કેરીને મીઠા દ્વારા છે એ બસાવી શકાય બગડતી આમળા આમલી માંસ અને માછલીની જારણી માટે થાય છે માસ અને માછલીની જાળવણી માટે છે એને દુર્ગંધ ન આવે અને લાંબો સમય સુધી માછલી છે એ સારી રહે માસ છે એ બગડે નહીં એટલા માટે એના મીઠું નાખવામાં આવે છે મીઠા દ્વારા પદ્ધતિ દ્વારા છે આ બધી વસ્તુ છે બગડતી અટકાવી શકાય છે ત્યારબાદ ત્રીજી પદ્ધતિ છે સકરાની મદદથી જાળવણી સકરા એટલે કે ખાંડ એટલે કે ગળેની મદદથી છે એના મદદથી પણ છે વસ્તુ છે આપણે લાંબા સમય સુધી સારી રહી શકે છે બગડતી નથી કેવી તો જોઈએ જામ જેલી ફળોના રસ તથા કેટલીક મીઠાઈની જાળવણી ખાંડની સાસણીના માધ્યમથી શકરા વડે કરવામાં આવે છે. ગળી વસ્તુઓ છે એ લાંબો સમય સુધી સારી રહે છે. જેમ કે જામ છે જેલી છે ફળોના રસ છે તથા કેટલીક મીઠાઈઓ છે એ ખાંડની સાસણી દ્વારા છે એના માધ્યમથી શકરા વડે છે લાંબો સમય સુધી આપણે સાળવી શકીએ છીએ બગડતી નથી તો શકરાની મદદથી પણ આ બધી જે વસ્તુ છે મીઠાઈ છે એને લાંબો સમય સુધી આપણે સારી રાખી શકાય છે બગડતી નથી ત્યારબાદ આગળની પદ્ધતિ છે તેલ અને વિનેગર દ્વારા જાળવણી તો જોઈએ તેલ દ્વારા અને વિનેગર દ્વારા કે ખોરાકને લાંબો સમય સુધી સારો રાખી શકાય તો પેલા પોઈન્ટ તેનો ઉપયોગ અથાણાને બગડતા અટકાવવા માટે કરવામાં આવે છે આપણે જણાઈએ છીએ તેલમાં તેલનો ઉપયોગ છે મુખ્યત્વે અથાણાં જે આપણે ઘરે બનાવીએ કેરીનું કે મુરબ્બાનો કે કોઈ પણ તો એના માટે છે તેલનો ઉપયોગ કરવામાં છે અને તેલ દ્વારા છે વસ્તુ છે એ લાંબા સમય સુધી સારું રહે છે બગડી શકતા નથી બીજું શાકભાજી ફળ માછલી તથા માસની જાળણી માટે આ પદ્ધતિ થાય છે વિનેગર દ્વારા છે શાકભાજી ફળ માછલી તથા માંસની જાળણી પણ છે એ તેલ અને વિનેગર દ્વારા છે સારી રીતે કરી શકે છે લાંબા સમય સુધી બગડતા

તો ઠંડી વસ્તુ છે રાખવાથી પણ છે એ બેક્ટેરિયા છે આગળ વધતા નથી એના કારણે છે લાંબો સમય સુધી વસ્તુ સારી રહે એટલે કે ગામડામાં છે એ જે આપણે પાણી પીવાનું જે મટકું હોય ત્યાં મૂકી દઈએ કારણ કે freeze તો પહેલા હતા નહીં હવે આપણે વસ્તુ છે freeze મૂકી દઈએ છીએ તો freeze માં રાખવાથી પણ છે વસ્તુ છે લાંબો સમય સુધી સારું રહે બગડતું નથી તો જોઈએ ગરમી તેમજ ઠંડીની સારવાર તો દૂધને ગરમ કરીને પછી freeze રાખી બગડતું અટકાવાય છે પેચ્યુરાઇઝેશન પદ્ધતિ બરોબર ને તો દૂધને પહેલા આપણે ગરમ કરી દઈએ છીએ પછી તેને ફ્રિઝમાં ઠંડુ રાખતા છે એ લાંબો સમય સુધી સારું રહે છે બગડતું નથી ત્યારબાદ બીજો પોઇન્ટ ખોરાકને પણ ફ્રિજમાં મૂકી સૂક્ષ્જ્વની વૃદ્ધિ અટકાવે છે તો આપણે જાણીએ છીએ કે સૂક્ષ્મજ્વ જે છે એ ઠંડીમાં છે એ વૃદ્ધિ પામતા નથી અટકી જાય છે એની વૃદ્ધિ એટલે ફ્રિઝમાં ઠંડુ હોવાથી અને બહારનો સંપર્ક થતો નથી એટલા માટે છે ફ્રિજમાં લાંબા સમય સુધી ખોરાક છે એ સારો રહે છે બગડતો નથી તો આ તો ગરમી અને ઠંડીથી સારવાર આગળપત્તિ સંગ્રહ અને પેકિંગ અમુક વસ્તુને સંગ્રહ અથવા પેક કરવાથી પણ છે એ લાંબો સમય સુધી આપણે ખોરાકને છે જાળવી શકીએ છીએ બગડતો અટકાવી શકીએ છીએ કેવા કેવા તો સૂકા મેવો એટલે બધા જે છે સૂકા મેવા બધા આવે તે મસાલા તથા કાજુ દ્રાક્ષ કે બદામ આ સૂકા મેવાને છે એ પ્લાસ્ટિકમાં સંગ્રહ કરવાથી છે લાંબો સમય સુધી સારું રહે છે બગડતા અટકે છે. સૂકા મેવો, ફળોના રસ, મુરબ્બા તથા શાકભાજી ને હવા શુષ્ક બંધ packet માં સાચવવામાં આવે છે. તો સૂકા મેવા, ફળોના રસ, શાકભાજી હવા શુષ્ક બંધ packet માં આપણે પ્લાસ્ટિક માં પેક કરીએ તો એ લાંબો સમય સુધી ખોરાક છે એ બગડતો અટકે છે. બગડતો નથી ને સારો રહે છે. આપણે જોઈએ છીએ કે કોઈ પણ પેકેટ આપણે લઈએ તો મોટા ભાગે plastic ના pack હોય છે હવા શુષ્ક કારણ કે બહારનો હવાનો સંપર્ક ન થાય વાતાવરણનો એટલે ખોરાક છે લાંબો સમય સુધી સારો રહે છે બગડતો નથી તો આ ખોરાક એટલે કે ખાદ્ય પદાર્થોની પદ્ધતિઓ પદ્ધતિઓ સાચવવાની કેવી કેવી તો રાસાયણિક પદ્ધતિ બીજી મીઠા દ્વારા જાળવણી ત્રીજું સકરાની મદદથી જાળવણી નંબર ચાર તેલ અને વિનેગર દ્વારા જાળવણી પાંચ ગરમી તેમજ ઠંડીની સારવાર અને છ સંગ્રહ અને પેકિંગ તો આ હતા મહત્વના બે પ્રશ્નો પહેલો છે નાઇટ્રોજન ચક્ર અને બીજો છે ખાદ્ય પદાર્થોની જાળવણીની પદ્ધતિ તો વિદ્યાર્થી મિત્રો તમારા અભ્યાસક્રમમાં પાઠ નંબર બે સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ અહીં પૂર્ણ થાય છે હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં એટલે કે આગલા તાસમાં આગલા વીકમાં હવે આપણે એક નવા જ એકમ પાઠ નંબર ત્રણ અને નવા જ વિડીયો સાથે મળશું ત્યાં સુધી ઘરે રહો અને સુરક્ષિત રહો સ્ટે હોમ સ્ટે સેફ ધન્યવાદ આભાર થેન્ક યુ